અમેરિકન રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે છે ત્યારે સુરક્ષાના મુદ્દે સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તમામ પ્રકારના સુરક્ષાના સાધનો સાથે હાલ પોલીસ સજ્જ છે. સુરક્ષા મુદ્દે અમદાવાદ એરપોર્ટ પર પણ વિમાન પહોંચી રહ્યા છે. તો ગઈકાલે જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પની ગાડીઓ સાથે અનેક સામાન આવ્યા, ટ્રમ્પના કાર્યક્રમ પૂર્વે જ સઘન ચેકિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. તમામ જે સ્થળો પર ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી જવાના છે તે સ્થળો પર પણ હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા મુદ્દે તમામ કવાયત પણ હાથ ધરી દેવામાં આવી છે. તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર પણ જ્યારે વિમાન પહોંચવાનું છે આજે, ત્યારે સુરક્ષા સાધનોથી સજ્જ આ વિમાન હશે કે જેનું પણ હાલ ચેકિંગ કરાશે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રિઝવાન શેખ. રિઝવાન, હાલ આજરોજ જ્યારે એરપોર્ટ પર વિમાન આવી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? જે કહી શકાય કે 24મીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ખાસ કરીને તેને લઈને જે એમના જે અત્યાર સુધીમાં બે જે એમના જે પ્લેન છે એ અમદાવાદમાં લેન્ડ થઈ ચૂક્યા હતા અને તેમના જે કિંમતી સામાનો જે છે અમદાવાદમાં આવી ચૂકી છે. ખાસ કરીને આજે અમદાવાદના એરપોર્ટ ઉપર જે સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે વધારી દેવામાં આવી છે. આ પાર્કિંગ એરિયા છે કે જ્યાં જે મુસાફરી જે પ્લેન હોય છે તે અહીંયા પાર્ક થાય છે અને અહીંયાથી જે છે માલ સામાન જે છે અહીંયાથી લઈ જવામાં આવે છે. થોડીક વારમાં જે અમેરિકન જે પ્લેન છે એ લેન્ડ થવાનું છે. ગઈકાલે જેવી રીતે જે કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ જે કાર છે એ કાર અમદાવાદમાં આવી પહોંચી હતી અને ખાસ કરીને અન્ય જે કિંમતી સામાનો છે તેમજ સુરક્ષા વ્યવસ્થાની જે વસ્તુઓ છે એ પણ અમદાવાદ આવી પહોંચી છે. એટલે 24મીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદે આવવાના છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જે જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તે અમદાવાદમાં લાવવામાં આવી રહી છે અને એક પછી એક જે અમદાવાદમાં પ્લેન લેન્ડ થઈ રહ્યા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. જી જી, બિલકુલ રિઝવાન, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. અમેરિકન રાષ્ટ્રપતિ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા જ તેમના કિંમતી સામાન પણ અમદાવાદ એરપોર્ટ ખાતે લવાઈ રહ્યા છે. આ પહેલા પણ અનેક સામાન આવી ચૂક્યા છે. ફરી આજરોજ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર વિમાન આવવાનું છે ત્યારે ફરીથી અમારા સંવાદદાતા આજ મુદ્દે જોડાયા છે રિઝવાન શેખ. રિઝવાન, જે પ્રમાણે આજરોજ આ વિમાન આવી રહ્યું છે, કયા કયા સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા છે એરપોર્ટ પર અને સાથે જ આ વિમાનમાં કયા કિંમતી સામાન આવી શકે છે? રિઝવાન, જે પ્રમાણે એરપોર્ટ પર આજરોજ વિમાન આવી રહ્યું છે ત્યારે વિમાનમાં કયા કિંમતી સામાન આવી શકે છે, સાથે જ એરપોર્ટ પર કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે? ફરીવાર આપને કેમેરામેનને હું જણાવવા માંગુ છું કે આપને દ્રશ્યો દેખાડવાની કોશિશ કરશે કે આ જે પાર્કિંગ એરિયા છે અહીંયા સતત જે છે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને જે લેબલ જે છે એ લેબલની પણ તમે જોઈ શકો છો કે તેમના ડોક્યુમેન્ટની, આધાર કાર્ડ તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમને અંદર પાર્કિંગ એરિયામાં જવાબ દેવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડની ચકાસણી કર્યા બાદ જ લેબર જે છે એમને જવાબ દેવામાં આવ્યું છે. તેમજ અહીંથી પસાર થતી તમામ ગાડીઓની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. પાણીની બોટલોને લઈને જતી જે ગાડીઓ છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ જે લેબરો જઈ રહ્યા છે તેમની પણ અહીંયા રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવી રહી છે. તમામ સુરક્ષા વ્યવસ્થા અહીંયા વધારી દેવામાં આવી છે. એરપોર્ટમાં ગનમેન સુધીના જે કહી શકાય પોલીસ અધિકારીઓ છે તેઓ અત્યારથી જે ચોકન્ના થઈ ગયા છે, કોઈ પણ ચૂક ના રહી જાય, કોઈ પણ ભૂલ ના થઈ જાય તે માટે અત્યારથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. અને આજે જે પ્લેન લેન્ડ થવાનું છે તેમાં કહી શકાય કે અમેરિકી જે અત્યાધુનિક જે હથિયારો આવી શકે છે તેમજ જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે પણ આવી શકે છે. એટલે કહી શકાય કે હવે 24મીની જે મહત્વ કહી શકાય કે ઐતિહાસિક જે મુલાકાત જે અમદાવાદમાં જે થવાની છે તે મુલાકાત સફળ નીપજે તેની તમામ તૈયારીઓ જે છે ગુજરાત પોલીસ હોય કે અન્ય પોલીસ હોય તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જી જી, બિલકુલ રિઝવાન, બીજી તરફ વાત કરવામાં આવે વિમાન કયા સમયે આવી રહ્યું છે, કોઈ વિગતો?
કહી શકાય કે એરપોર્ટ પાસેથી જે માહિતી મળી છે તે મુજબ થોડી વારમાં જે છે આ પ્લેન લેન્ડ થઈ શકે છે. અત્યારે જે છે મુસાફરોનું જે પ્લેન લેન્ડ થઈ રહ્યા છે અવર જવર એરપોર્ટ ઉપર વધારે છે અને થોડી વારમાં પ્લેન લેન્ડ થાય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. જી જી બિલકુલ રિઝવાન, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તે પહેલા જ તેમના તમામ કિંમતી સામાનને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આજરોજ ત્રીજું વિમાન આવી રહ્યું છે કે જેમાં અમેરિકન રાષ્ટ્રપતિનો કિંમતી સામાન આવી રહ્યો છે.